ગીર સોમનાથના તાલાલા તાલુકાના માધુપુર ગીર સામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન યોજી ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં તાલાલા તાલુકાના 45 થી વધુ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભિ અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના ગીર સોમનાથના રિપોર્ટર ભાવેશ ઠાકર. કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડતા જ તેનો સતત વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ચાલી રહ્યો છે. આજે તાલાળા માધુપુર પટેલ સમાજની વાડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તાલાળા તાલુકાને કાયમી ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્ત રાખવાની માંગણી સાથે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. આ તકે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે ઇકો ઝોનથી આવનારા સમયમાં ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાંભળો પુંજાભાઈ વંશે શું કહ્યું. તાલાલા હિતરક્ષક સમિતિ દ્વારા માધુપુર ગામે જે ખેડૂત સંમેલન જે બોલાવવામાં આવ્યું છે, એ ખેડૂત સંમેલનની અંદર આ વિસ્તારના ખેડૂતો દ્વારા જબરજસ્ત ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, એની સામે જબરજસ્ત રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને એ રોષ છે એ સ્વાભાવિક છે કે એમને પડતી મુશ્કેલીઓ, એમને પડતી સમસ્યાઓના સમાધાન માટેની જે લાગણી અને જે માંગણીઓ જે ભૂતકાળમાં હતી એ ભારત સરકાર દ્વારા આ પ્રાથમિક જાહેરનામામાં અમલીકરણ કરવામાં આવ્યું નથી. 2.5 કિલોમીટરથી લઈને 9.5 કિલોમીટર સુધીની પ્રાથમિક દરખાસ્ત કરવામાં આવી છે અને એની સામે વાંધાઓ રજૂ કરવા માટે 60 દિવસની મુદત આપી છે. અમે પણ બધાને જનપ્રતિનિધિ તરીકે બધી ગ્રામ પંચાયતો અને જવાબદાર આગેવાનોને અનુરોધ અગાઉ પણ કર્યો હતો, આજે પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભાઓ બોલાવીને એમની જે કંઈ મૂળભૂત સમસ્યાઓ જે છે આ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી જે ભવિષ્યમાં જે તકલીફ થવાની છે, ખેડૂતોને તકલીફ થવાની છે, વહીવટી રીતે કામગીરી થવાની છે, વન વિભાગના અધિકારીઓ સાથે કાયમી જે સંઘર્ષ અને વિવાદ જે રહેવાનો જે છે એના માટેની સમસ્યાઓ જે ઊભી થવાની છે એના માટેની બધી વિગતો સાથેનું વ્યવસ્થિત રીતે વાંધા સાથે રજૂ કરવામાં આવે અને એ પણ વ્યવસ્થિત રીતે જે જે કાંઈ તકલીફને જે મુશ્કેલીઓ છે એ નિવારવા માટે અને મૂળભૂત ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાથી ગીર અભયારણ્યમાં જે નિયમો નોટ લાગુ પડવાના છે એ જ નિયમો આમાં લાગુ પડવાના છે, તો એમને રેવન્યુ હકો આપવામાં આવે તો ખેડૂતોને કોઈ વાંધો હોઈ શકે નહીં. પણ આ બધા વાંધાઓ લેવા માટે રજૂઆત અનુરોધ કરવામાં આવ્યો છે અને એ વાંધાને રજૂ કર્યા પછી ભારત સરકાર અને ગુજરાત સરકાર વાંધા લેનારા લોકોને સાંભળશે અને સાંભળ્યા પછી નવેસરથી ફાઇનલ જાહેરનામું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એ પહેલાં આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એ સંપૂર્ણપણે રદ થવો જોઈએ, એ પ્રકારની લાગણી અને માંગણી જે છે એ લાગણી અને માંગણી સાથે અમે વિપક્ષ તરીકે અમારું સંપૂર્ણપણે ખેડૂત સમાજને અમારું સમર્થન જે છે અને એ સમર્થન આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં ખેડૂત સમાજને જરૂરિયાત પડશે ત્યાં અમે એમને સંપૂર્ણપણે સમર્થન આપીશું. ત્યારે આ અંગે કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવાએ શું કહ્યું તે સાંભળો. નેશનલ પાર્ક જાહેર કર્યું, એમણે સેન્ચ્યુરી જાહેર કરી, રિઝર્વ ફોરેસ્ટ અને પીએમ. મેં હમણાં કોઈ પાસેથી આંકડા માંગ્યા તો ધ્યાનમાં આવ્યું કે જેમણે નેશનલ પાર્ક કહીને બિરદાવે છે નેશનલ પાર્કમાં સિંહો 0% છે, એમની સેન્ચ્યુરીમાં માત્ર 2% છે અને એ પણ ક્યાંય ને ક્યાંય ટુરિસ્ટો માટે સરકાર ભોજનની વ્યવસ્થા કરે એટલા માટે, બાકીના સિંહો રિઝર્વ ફોરેસ્ટ પીએફ કરતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગરથી લઈને છોટીલાથી લઈને રાજકોટના ત્રંબાથી લઈને અમારે વેરાવળ તાલુકાના આદરીથી લઈને બાબરાથી લઈને તમામ જગ્યાએ સિંહો સ્થળાંતર કરી ગયા છે. સિંહોએ પણ આ જંગલનો બહિષ્કાર કર્યો હોય એમ લાગે છે, કારણ કે સિંહોના દોસ્ત માલધારીઓ અને ખેડૂતોને ગળો ટૂંકો આપવાનું કામ આ સરકાર કરી રહી છે. કારણ એટલા માટે કહું
કે તમામ પાર્ટીઓ ટેકો આપે છે, સારી વાત છે. પણ મારો વેધક પ્રશ્ન છે કે કાયદાઓમાં સુધારો કોણ કરી શકે? તો કે કાયદામાં સુધારો યા તો ભારત દેશની પાર્લામેન્ટ યા તો ગુજરાતની એસેમ્બલી. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચાર માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.